પતિના લગ્નેતર સંબંધી હેરાન થતા મહિલાને મદદ અભયમ ભરૂચની ટીમ આવી હતી. પત્નીને બીજા મહિલા સાથે લગ્નેતર સંબંધ રાખવા અને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો. ઘર ખર્ચથી માંડીને આર્થિક ખર્ચ ન આપતા પરિવારનું ગુજરાન કરવું પણ મુશ્કેલ બન્યું હતું. અંતે પરિણીતાએ અભયમની મદદ માંગતા અભયમ ટીમે સામાજિક અને કાયદાકીય રીતે પતિ તરીકેનો અહેસાસ અપાવીને જિમ્મેદારીનું ભાન કરાવ્યું હતું. ઝઘડિયા તાલુકાના નજીકના ગામમાં એક પરિણીતાનો 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન આવેલ કે મારા પતિ બીજા બેન સાથે લગ્નેતર સંબંધ છે ને ઘરમાં કોઈ પણ પ્રકારના કામમાં ધ્યાન આપતા નથી. મારા પતિને સમજાવવા માટે અભયમ રેસ્ક્યુ ટીમ ભરૂચને મદદમાં મોકલો. 181 ટીમ ભરૂચ સ્થળ પર પહોંચી પતિને પોતાની જવાબદારીનું ભાન કરાવીને પરિણીતાને હકારાત્મક વિશ્વાસ અપાવીને રાહત પહોંચાડી. મળતી માહિતી મુજબ નીલમબેન, જે નામ બદલેલ છે, તેના પતિ દવાનો ધંધો કરીને ઘરમાં એક પણ પૈસાની મદદ ન કરતા અને બીજા મહિલા સાથે લગ્નેતર સંબંધ રાખે એ મહિલા સાથે બહાર ફરવા જાય અને એમને પૈસા આપે. નીલમબેન કામ ધંધો કરીને પોતાનું પરિવારનું ગુજરાન કરે છે. નીલમબેન બહાર કમાવા જાય તો વહેમ કરીને ઝઘડો કરી અપશબ્દ બોલીને આત્મહત્યા કરવાની ધમકી આપે છે. અભયમ ટીમે નીલમબેનના પતિને સામાજિક અને કાયદાકીય રીતે પતિ તરીકેનો અહેસાસ અપાવીને જિમ્મેદારીનું ભાન કરાવ્યું હતું. એક પત્ની હોય અને બીજા મહિલા સાથે લગ્નેતર સંબંધ રાખવા અને આત્મહત્યા કરવાની ધમકી આપવી એ કાયદાકીય રીતે ગુનો થાય છે. પોતાના પરિવારની જવાબદારી વિશે માહિતગાર કર્યા હતા જેથી તેઓ પોતાની ભૂલ સમજાઈ હતી અને આજ પછી આવો બનાવ બીજી વાર ન થાય એની લેખિતમાં ખાતરી આપી હતી અને નિયમિત આવક ઘર ખર્ચની જિમ્મેદારી રાખીશ. અસરકારક કાઉન્સેલિંગ દ્વારા પરિણીતાની સમસ્યાનું સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીલમબેને 181 અભયમ ટીમ ભરૂચનો આભાર વ્યક્ત કર્યો હતો.